ઘણા વિદ્યાર્થીઓએ કોલ અને મેસેજ કરેલ હતા કે સર પિજન બોક્સ એટલે કે કબૂતર ખાનાની રીત જેને આપણે કહીએ છીએ બીજું નામ છે એનું દ્વિચલ કોષ્ટકની રીત ઇંગ્લિશમાં કેવું હોય તો બી વેરી આટ ટેબલ આ તમામ કોલ અને મેસેજ આવેલ આવેલ હતા તેને લીધે આપણે આ વિડીયો બનાવેલ છે કે કબૂતર ખાનાની રીત જેને આપણે ઓળખીએ છીએ જેને પિજન બોક્સ તરીકે પણ ઓળખાય છે અને બીજા ઘણા બધા નામ તરીકે એને ઓળખવામાં આવે છે અને આની તો રકમ જોઈને જ ખબર પડી જાય કે દાખલો આ રીતનો છે અને ઉપર જો રિલેશન લખેલું હોય તો સબંધનો દાખલો થાય અને રિગ્રેશન લાઈન લખેલું હોય તો નિયત બેની ગણતરી સેમ જ થશે એટલે બંનેમાં એક એક તમને વિડીયો બનાવી દઈશ એટલે વ્યવસ્થિત જોશો અને પછી બોલવી સાંભળશો તો આવડી જશે હાલો હવે આપણે એક રકમ લઈ લઈએ હજુ એક રકમ એ મોઢે બનાવેલ છે ફાઇન્ડ કોરિલેશન કોઈ ફિઝન ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા એમ પણ લખે ફાઇન્ડ આઉટ મેથડ બી ટેબલ તો પણ આ દાખલો ગણવાનો ગુજરાતી સબન મેળવો હવે રિગ્રેશન હોય એટલે કે નિયસબંધ હોય તેમાં પણ આવી જ રકમ આપે ખાલી એડિંગ અલગ હોય બાકી ગણતરી ની કેવી થાય સેફ તો આમાં જો તમને વર્ગ આપેલ છે બે બાજુ ઘણી વાર એવું બને કે તમને એક સિંગલ લાઈન જ આપેલું હોય તો એવું થાય આપણે જે મિડલ વેલ્યુ ગોતીએ એટલે કે મધ્ય કિંમત એ તમને આપેલું હોય તો આમાં આપણે મધ્ય કિંમત ગોતવી પડશે એમાં ગોતવી પડે નહીં એવો દાખલો આપણે એવો તો રીગ્રેસનમાં કરશું એટલે બે રીત તમારે શીખાઈ જાય બીજું આમાં જો દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ બરોબર તેનો મતલબ ઉ કે તમને નાની મોટી નાનેથી મોટે લગી આપેલ છે ઘણીવાર એવું બને પચાસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ દસ ઊંધા વર્ક પણ આપે તો એ દાખલો કેમ કરવો એ જોઈ લેજો આમાં પણ ઉંધાઈ એ આપે ઘણી વાર કેવા સીધા પાંચ થી દસ દસ થી પંદર પંદર થી વીસ ઘણી વાર એવું બને વીસ થી પંદર પંદર થી દસ દસ થી પાંચ એમ પણ આપે તો દાખલા ગણતરી સેમ થાય પણ રકમમાં કેમ મૂકવું એવું મૂકવું છે ધ્યાન આપજો હવે કોષ્ટક કેમ ધોરવું એ સમજો જો વન ટુ થ્રી ફોર ને ફાઈવ જેટલી કોલમ હોય એમાં છ કોલમ પ્લસ કરવાની કેટલી કોલમ પ્લસ કરવાની છ તો જુઓ એક બે ત્રણ પાંચ તો છ ને પાંચ અગિયાર ઊભી કોલમ બનાવશું આડી જોઈએ તો વન ટુ થ્રી ફોર ફોર આપેલ છે તેમાં સિક્સ પ્લસ કરી લે ટેન ઉભી અગિયાર કોલમ અને આડી કેટલી બનાવશું દસ હાલો દોરી લઉં સૌ તમે જોઈ શકો છો

આ રીતે દોરી હવે એમાં કિંમત મૂકવાની છે હવે કેમ મૂકવી ઈ મેન બાબત છે હવે ઈ સમજવાનું છે તમારે ખાસ જો જો ધ્યાન આપજો કે કઈ રીતે મૂકવી તો પેલા તો x હોય તો x લખવાનું આ બજુ છે y જો અહીંયા આવ્યો તો y x તો x એમાં કંઈ ફેરફાર કરવાના નહીં તો x માં આવું છે 10 થી 20 વીસ થી ત્રીસ થી ચાલીસ થી પચાસ અને વાયમાં પાંચ થી દસ દસ થી પંદર અને પંદર થી વીસ હવે જે વચ્ચે રકમ આપી છે એ આપણે લખી લઈએ તો કેટલા આપવાની એક કોર્નરમાં જ લખવાની ટુ થ્રી આમાં કંઈ નથી વન આમાં કઈ નહી ફોર ટુ ડેસ થ્રી ડેસ થ્રી ટુ કોર્નરમાં એટલે લખવાની કે છેલ્લે ખબર પડે જો કામ કોર્નરમાં લખી હવે કોલમ બનાવવાની છે તો એ જ મેન વસ્તુ ધ્યાન દેવાની છે કે કોલમ કઈ રીતે બનાવી હવે તો ખાસ સમજો આ બાજુ વાય છે કે નહીં તો સામે વાય આવશે વાય હોય તો આ બાજુ વાય આવે તો વાય છે તો પેલા શું આવે એફ વાય કારણ કે આને ફ્રીક્વન્સી ટેબલ મેથડ પણ કહેવાય પછી એની મધ્ય કિંમત છે એને કહેવાય એમ વી કોની વાયની પછી વાય હોય એટલે તમને ખબર છે આપણે યુએન રીત માં કોણ આવે વી પછી એફવી એફવી સ્કવેર અને એફ યુ વી એ જ રીતે નીચે અહીં કોણ આવશે એફ એક્સ એક્સ છે ને તો એક્સ નીચે આવે પછી એક્સ હોય એની મધ્ય કિંમત એટલે કે એમવી ઓફ એક્સ પછી એક્સો અહીંયા આવું આવે યુ એફ યુ U square અને છેલ્લે તો બે માં શું આવે એફયુ v આટલું થઈ જાય પછી તમારે સ્ટેપ આવે સરવાળો કરવાનો શું કરવાનું સરવાળો આપણે સરવાળો કરીએ તો ટુ પ્લસ થ્રી પ્લસ વન કેટલા થાય સિક્સ ફોર પ્લસ ટુ સિક્સ થ્રી પ્લસ થ્રી પ્લસ ટુ એ જ રીતે આ બાજુ સરવાળો કરવાનો થ્રી પ્લસ ટુ ફાઈવ ફોર પ્લસ થ્રી સેવન થ્રી પ્લસ ટુ ફાઈવ વન પ્લસ ટુ થ્રી જ્યાં બંને ભેગા થાય એને એન કહેવાય શું કહેવાય એન તો સિક્સ પ્લસ સિક્સ પ્લસ એટ કેટલા આવશે ટ્વેન્ટી આ બાજુ શું લેવાનું ફાઈવ પ્લસ સેવન ટ્વેલ પ્લસ ફાઈવ

ટવેવ પોઈન્ટ ફાઈવ આવા દાખલા આપણે કરેલા હતા એ ખબર તો કોરે શરૂઆતમાં ફિફ્ટીન પ્લસ ટ્વેન્ટી થર્ટી ફાઈવ અપોન ટુ સેવન્ટીન પોઈન્ટ ફાઈવ એ જ રીતે ટેન પ્લસ ટ્વેન્ટી થર્ટીન ઓપન ટુ ફિફ્ટીન ટ્વેન્ટી પ્લસ થર્ટી ફિફ્ટી ઓપન ટુ ટ્વેન્ટી ફાઈવ થર્ટી ઓપન ફોર્ટી સેવન્ટી ઓપોન ટુ થર્ટી ફાઈવ ફોર્ટી ઓપન ફિફ્ટી અપોન ટુ ફોર્ટી ફાઈવ એનો કોઈ દી સરવાળો કઈ હોય નહી બરોબર હવે બીજી શોર્ટકટ તમને કહી દઉં પેલી ગોત લીધી ગેપ કેટલો છે તો પંદર ને દસ પચીસ પાંચ દસ પિસ્તાલીસ આ બાજુ ગેપ કેટલો છે પાંચ નો તો સાત ને પાંચ બાર ને પાંચ સત્તર ઈ પણ રીતે ચાલે પણ આ રીતે હું કામ કરવાનું કે એક પણ યુનિટ ઘટતો હોય તો એની મિડલ વેલ્યુ બદલે એના માટે હવે યુ અને વી ગોતવા છે આપણે તો વી ગોતવા હોય તો ઘણી ઘણી મેથડ છે બુકમાં આપણે તમને ખબર કીધું સૌથી નાની રકમ હોય તો સૌથી નાના કેટલા હશે સાત પોઈન્ટ અને ટુ એનો કઈ ટોટલ હશે નહીં ઘણા એવું કરે વચ્ચે ઝીરો લખવું પણ માઇનસ એક નીચે પ્લસ એક એ રીતે નો કરે બધું પ્લસ લેવાયે આપણી કઈ ભૂલ પડે નહીં હવે એ રીતે આ બાજુ સૌથી નાના કેટલા હશે ફિફ્ટીન ઝીરો વન ટુ થ્રી એનો કઈ ટોટલ હશે નહીં આપણે ઓકે હવે જો હવે જો ખાસ હવે વર્ગ ઊંધા આપ્યા હોય તો આ બાજુ ઝીરો લખત એક બે ને ત્રણ આમાં વર્ગ ઊંધા આપ્યા હોત નીચે ઝીરો ઉપર એક બે ને ત્રણ એટલે જી બાજુ નાની રકમ હોય ત્યાં ઝીરો અને ઉલટી બાજુ લખવાનું આમ વન ટુ થ્રી આમાં જી રકમ નાની હોય ત્યાં ઝીરો મોટી આવતી એક બે ને ત્રણ હવે જો આમાં કઈ ગેપ આવતો હતો વચ્ચે તો એ કદાચ પાંત્રીસ છે પંચાવન હોત તો એ થ્રી નહીં ફોર આવત કારણ કે વચ્ચે કઈ કટ થતું હોય તો એક સ્ટેપ વધી જાય જો આ દાખલામાં બધુંય સમજાવું છો એટલે વ્યવસ્થિત સાંભળશો તો કોઈ પણ દાખલો પૂછાય તમને આવડી જશે હવે આપણે વી યુ ઈ ગોતવું છે તો આપણે ગોતીએ એફ વી તો ફ્રીક્વન્સી અહીંયા રહી એનો વી વડે ગુણાકાર તો ઝીરો ગુણ્યા સિક્સ ઝીરો વન ઇન્ટુ સિક્સ

હું કામ કે આપણે કઈ મિસ્ટેક થાય નહીં હવે જે છેલ્લી કોલમ છે જેને આપણે એફયુવી કહીએ ઈ વિચારીને બનાવી પડે તો એના માટે જ્યાં બોક્સમાં જો એટલે તો અલગ કલર ચેન્જ છે જ્યાં રકમ છે એની બાજુમાં એક નાનું નાનું બોક્સ કંડાખવાનું આપણે કે જેથી કરીને એમાં આપણે લખી શકીએ જે વસ્તુ લખવી હોય તે તો જ્યાં હોય ત્યાં એક રાઉન્ડ કરી દેવાનો ગોળ જ્યાં રકમ હોય ને એ બોક્સ કંખવાનું આપણે હવે મેન વસ્તુ આ બોક્સ જ સમજવાનું છે બાકી આટલું તો સરળ જ હતું તો કઈ રીતે સમજવું ઈ ધ્યાન આપજો હવે યુવી યુવી એનો મતલબ થયો યુ અને વિનો ગુણાકાર ફ્રીક્વન્સી વડે કરવાનો તો યુમાં જો અહીં જીરો અહીંયા જીરો એટલે જે જીરો હોય આખી કોલમ જીરો જ આવે તો એ હોય જાય જીરો

ત્રણેયનો ગુણાકાર કરવાનો એક ગુણ્યા ચાર ગુણ્યા એક એટલે કેટલા આવે ચાર ચાર હજાર કરો એક એક ગુણ્યા ગુણ્યા એટલે ચાર હજાર આવે પાછું જો એક ગુણ્યા બે એટલે બે બે ગુણ્યા બે કેટલા થાય ચાર હવે અહીંથી કરો તો ટુ ઇન્ટુ ટુ ફોર ફોર ઇન્ટુ વન એટલે ફોર બે બાજુ ગુણાકાર લેતો ચાવાનો વિડીયો હોય તમે એક વિડીયો વારંવાર જોઈ શકો તમને પરફેક્ટ સમજાઈ દઈ હજી જો અહીંયા આ થ્રી છે એને ગુણ્યા બે થ્રી ઇન્ટુ ટુ એટલે સિક્સ સિક્સ ઇન્ટુ ટુ એટલે ટ્વેલ આ બાજુ જ કરો થ્રી ઇન્ટુ ટુ સિક્સ સિક્સ ઇન્ટુ ટુ એટલે ટ્વેલ્વ હવે જો તમે માઇનસ કહી લીધું હોત તો વિચિત્ર થાય એના માટે બને તા લગી પ્લસ જ લેવાનું હવે થ્રી આપ્યું તો થ્રી ઇન્ટુ ટુ સિક્સ સિક્સ ઇન્ટુ ટુ ટ્વેલ્વ અહીંથી કરો તો ટુ ઇન્ટુ ટુ ફોર ફોર ઇન્ટુ થ્રી ટ્વેલ ટકે એકવાર પાછું રિપીટ કરી લેવાનું તમારે હવે જી બ્રેકેટમાં લખ્યું એ ટોટલ બહાર કાઢવાનો તો અહીંયા ઝીરો જ નીકળી ગયો ફોર પ્લસ ફોર એટ જીરો પ્લસ ટ્વેલ પ્લસ ટ્વેલ ટ્વેન્ટી ફોર એ જ રીતે આ બાજુ ફોર પ્લસ જીરો ફોર ટ્વેલ પ્લસ ફોર

એટલે ફિફ્ટી ફોર આ બાજુ ટોટલ કરીએ સિક્સટીન પ્લસ સિક્સ ટ્વેન્ટી ટુ જેને કહેવાય સીગમા એ થર્ટી ટુ પ્લસ સિક્સ એટલે થર્ટી ટુ પ્લસ સિક્સ કરો એટલે થર્ટી એટ સિગમા એફવી સ્ક્વેર હવે જે છેલ્લો ટોટલ છે એ સેમ જ આવવો જોઈએ તો ટ્વેલ્વ પ્લસ સિક્સટીન પ્લસ ફોર કરો એટલે થર્ટી ટુ આ બાજુ ટ્વેન્ટી ફોર પ્લસ એટલે ટુ આ બંને ટોટલ સેમ આવે તો આપણો દાખલો વાંચો જેને કહેવાય સિગ્મા એફયુવી બંને સેમ જ આવવા જોઈએ જો કંઈ મિસ્ટેક હોય તોમાં જો આપણે કંઈક ભૂલ કરેલ છે આટલું આ નવું હતું હવે આમાં તમને ખબર આપણે યુવી નું સૂત્ર મૂકતા ઈજ સૂત્ર આપણે મૂકવાનું છે યુવી નું જેમ આપણે યુવીમાં કેમ મૂકતા ઈજ સૂત્ર કાંઈ ફરક નહીં બાજુમાં આપણે મૂકી જ દઈએ એટલે આપણે એને ખબર પડી જાય એનું સૂત્ર આપણે જી મૂકતા ઈજ સૂત્ર કઈ નવીન નથી આપણે સૂત્ર મૂકીએ આર ઇઝ ઇક્વલ ટુ એન સીગમાં એફયુવી માઇનસ સીગમા એફયુ sigma fv under root upon under root n sigma f u no square minus sigma f u no whole square under root n sigma f u no square minus sigma f u no whole square ઘણીવાર સૂત્ર આમાં વિચિત્ર પણ ઘણામાં લખેલું હોય આપણે આ રીતે લખવાનું किमत मूक् तो एन बराबर के ट्वेंटी सीग्मा एफयू वी थर्टी टू मईनस सीग्मा एफयू जाइए थे ट्वेंटी सिक्स एफवी ट्वेंटी टू अपन अंडर रोट

Six four zero minus twenty six into twenty two five seventy two divide twenty into fifty four crore one thousand eighteen minus twenty six no square six seven six हेलो था है 67 6 38 * 20 करो 760 28 * 13 760 22 નો સ્ક્વેર 484 640 - 572 એટલે 60 અંડર રોટ વન વન 676 એટી માઇનસ સિક્સ સેવન્ટી સિક્સ ફોર ફોર સેવન સિક્સટી માઇનસ ફોર એટ ફોર ટુ સેવન સિક્સ હવે તમે આ બે નું મલ્ટીપ્લાય કરીને અંડર રૂટ કરો તો પણ ચાલે અલગ અલગ અંડર રૂટ તો પણ ચાલે તો સિક્સટી આ બે નું મલ્ટીપ્લાય કરો फोर जीरो फोर इंटू टू सिक्स वन लाख इलेवन थाउजंड फाइव जीरो फोर तो सिक्सटी एट अपन करो लावे थ्री हंड्रेड थर्टी थ्री पॉइंट नाइन टू टू वन तो आर की किंमत

કે પ્રોબેબલ એરર સ્ટાન્ડર્ડ એરર એટલે કે સંભવિત દોષ ને પ્રમાણિત દોષ શોધો તો મેં તમને આની પેલા એ વિડીયો શીખવાડેલ જ છે કે સંભવિત દોષ કેમ ગોતવો તો આ જે આર આવ્યો એ સંભવિત દોષના સૂત્રમાં મૂકી દેવાનો અને એન વીસ આપણે મૂકવાનો અને સ્ટાન્ડર્ડ એરમાં પણ આ મૂકી દેવાનો આપણે એવું હશે તો આઠ વિડીયોની પાછળ સંભવિત દોષ અને સ્ટાન્ડર્ડ એર બંને વિડીયોની લિંક મૂકી દઈશ અંત સુધી જોશો તો તમને બંને વિડીયોની લિંક મળી જશે કે કઈ રીતે આમાં ગોતવું તો આર મૂકાઈ જાય બરોબર આખો વિડીયો તો બે વાર જોઈ લેજો પરફેક્ટ આવડી જાય રીત હેલી હતી કઈ નવીન હતું નહીં આ તો કેતા હતા ઘણા સાહેબ આવો બનાવી તમારે દાખલો ચૌદ માર્ક પણ પૂછી શકે આ વર્ષે કોરિલેશન હોય કે રિગ્રેશન હોય સેમ મેથડ હોય ખાલી ફોર્મ્યુલા બદલે બાકી ગણતરી કેવી હશે સેમ જ રીતે હવે તમને નો વિડીયો પણ ટૂંક સમયમાં ચેનલમાં મૂકી દઈશ થેન્ક યુ